विद्यार्थी भाई बहनों, ધોરણ 5 વિષય ગણિત. ગઈકાલના વિડિયોમાં આપણે ખોખા અને ખોખા સુધીના આ ચોડકા જોયા હતા. આજે આપણે જોઈશું નકશો. તો બાળકો, આ એક છે ઘર બનાવ્યા પહેલા આપણે જે નકશો બનાવે ને, કોન્ટ્રાક્ટરો હોય કે સિવિલ એન્જિનિયર હોય, એ લોકો નકશો બનાવે ઘરનો, કે કઈ જગ્યાએ બારી આવશે, કઈ જગ્યાએ બારણા આવશે, કઈ જગ્યાએ ઘરના જે રૂમો હોય છે એ આવશે. તો આ એક ઘરનો નકશો છે. જુઓ, તમે એક ઘર બનાવતા પહેલાં સૌ પ્રથમ તેનો નકશો બનાવવામાં આવે છે. શું તમે ક્યારેય રૂપરેખા દર્શાવતો નકશો જોયો છે? અહીં વિભાના ઘરની રૂપરેખા દર્શાવતો નકશો આપેલો છે. તેનાથી ઘરમાં કઈ જગ્યાએ બારી બારણા છે તે જાણી શકાય છે. અહીંયા એક વિભા નામની છોકરી છે, એના ઘરનો રૂપરેખા ધરાવતો એક નકશો છે કે એના ઘરમાં કઈ જગ્યાએ બારી હોય છે, કઈ જગ્યાએ બારણા હોય છે તે છે. તેના ઘરની આગળના ભાગમાં શું છે? આગળના ભાગમાં કેટલી બારીઓ છે? તો અહીંયા તમે જુઓ કે તેના ઘરની આગળના ભાગમાં શું છે એ આપણે અહીંયા જોવું છે. તો બાળકો, આગળનો ભાગ એટલે કે જે દરવાજો હોય તે, તો અહીંથી આપણે જઈએ તો આ એના ઘરનો આગળનો ભાગ કહેવાય. તો આગળના ભાગમાં શું છે? તો એમાં શું આવે ખબર છે કે નકશામાં દરવાજો દર્શાવતો ભાગ એ ઘરનો આગળનો ભાગ કહેવાય. તો એટલે કે આ જે નકશો દર્શાવે છે, નકશામાં જે દરવાજો દર્શાવે છે એ એના ઘરનો આગળનો ભાગ, એટલે કે આગળના ભાગમાં આપણે લખીએ કે દરવાજો છે. આગળના ભાગમાં કેટલી બારીઓ છે? તો તમે જુઓ કે આપણે આ આગળનો ભાગ ગણતા હોઈએ આટલો, તો ત્યાં તમને દેખાશે કે એક દરવાજો છે અને બે બારીઓ છે. તો અહીંયા લખીશું કે બે બારીઓ છે. આગળ જોઈએ. નકશો જોઈને વાસ્તવમાં ઘર કેવું દેખાતું હશે કે બારીઓ કેટલી ઊંચી હશે તે જાણી શકાતું નથી. આથી આપણે ઘરનું ચિત્ર વિશિષ્ટ રીતે બનાવીએ છીએ કે જેમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ દર્શાવેલ હોય છે. તો જુઓ, આ રીતનો એના ઘરનો નકશો, નકશાના આધારે આ રીતનું ઘર બને છે કે જેમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, બારી બારણાની લંબાઈ પહોળાઈ કેટલી હોય તે આપણે જાણી શકીએ. આમાં માત્ર કઈ જગ્યાએ બારી બારણા હોય એ જ આપણે જાણી શકીએ. અહીં ઘરના ચાર વાસ્તવિક ચિત્રો આપેલા છે. આ ઘર છે એના વાસ્તવિક આ ઘર કેવું દેખાશે બનશે ત્યારે આમાં 1, 2, 3 અને 4 આપેલા છે. આમાંથી કયું ઘર વિભાનું છે એ આપણે અહીંયા જે રૂપરેખા હતી ને તેના આધારે આપણે જોવું હોય તો કયું ઘર આવે તો એ આપણે જોવું હોય તો આપણે કઈ રીતે જોઈશું? તો જુઓ, આપણે અહીંયા સૌથી પહેલાં જોવાના કે બારી બારણા આ રીતના હોય એવું આપણે ઘર જોવાનું છે. તો એવું ઘર બાળકો તમને કયું દેખાય છે? તમને અહીંયા જુઓ, અહીં આ બાજુ ખૂણામાં બારી છે, તો અહીંયા સીમા જુઓ, આ બાજુ ખૂણામાં બારી છે. પછી એક બારી અહીંયા છે, બરોબર છે અહીંયા પણ. પછી અહીંયા દરવાજો, તો આ ખૂણામાં દરવાજો પણ છે. પછી એક બારી અહીંયા સાઈડમાં, તો એ પણ છે. પાછળની બારી આપણને દેખાતી નથી, માટે આ સી એ સાચો ઓપ્શન કહેવાય. તો સી, આના જવાબમાં સી આવે. બીજા બધા જ તમે જોશો તો એ આપણને થોડા અલગ અલગ દેખાય છે. બરોબર બાળકો? હવે આપણે આગળ જોઈએ. હવે અહીંયા એવું લખ્યું છે કે બાકીના 3 વાસ્તવિક ચિત્રો શા માટે નકશાને અનુરૂપ નથી તે અંગે ચર્ચા કરો. તો એ અંગે પણ આપણે ચર્ચા કરીએ. તો જોઈએ કે એ કેમ નથી બાળકો. તો તમે જુઓ કે જે પાછળની દિવાલ છે તે આ પ્રમાણેની થોડી ખાંચવાળી છે, જ્યારે અહીંયા પાછળની દિવાલ આ પ્રમાણે સીધી આપેલી છે. બરોબર? તો આ યોગ્ય નથી. ત્યારબાદ જોઈએ તો બી. તો બી તો આપણને જોતાં જ ખબર પડી જાય કે આ ખોટું છે, કારણ કે આ બાજુ જે બારી હતી એ પણ નથી, અને અહીંયા અહીંયા એક બારી આપેલી છે જે આપણી રૂપરેખામાં તો છે જ નહીં. હવે આગળ જોઈએ તો ડી. તો ડી આપણને કઈ રીતે ખોટું દેખાય છે બાળકો, તમે દેખી શકો. તો અહીં તમે જુઓ કે અહીંયા વચ્ચે બારી આપેલી છે. અહીંયા દિવાલે તમે જોશો ને તો અહીંયા વચ્ચે બારી છે, જ્યારે આપણી રૂપરેખામાં આ બાજુ એક બાજુ ખૂણામાં બારી આપેલી છે, માટે આ પણ ખોટું છે. ખાલી સી એ સાચું છે. હવે બાળકો આપણે આગળ જોઈએ કે મહાવરો. ઘરની રૂપરેખા દર્શાવતો નકશો જુઓ આ રહ્યો. આ ઘરના વાસ્તવિક ચિત્ર પર બારી તથા બારણાઓ બનાવો. તો આપણે બારી તથા બારણા બનાવવા હોય તો આના આધારે આપણે અહીં બનાવવા હોય તો આપણે આ રીતે બનાવી શકીએ. જો આ બાજુની બારી તો આપણે દર્શાવી શકીશું નહીં, દરવાજો અહીંયા છે તો અહીંયા આપણે દરવાજો દર્શાવ્યો. બરોબર? ત્યારબાદ બે બારીઓ દર્શાવવાની, અહીંયા બારી દર્શાવવાની છે અને અહીં બારી દર્શાવવાની છે. તો જુઓ, આપણે અહીંયા બે બારીઓ દર્શાવી છે.
जो आ रीते आपणे बे बारीओ दर्शावी, अहींया बाणो दर्शावी शकीए, बराबर बाळको? हवे अहीं लख्युं छे एवी कोई बारीओ छे के जेने तमे वास्तविक चित्रमां दर्शावी शकता नथी। तो हा बाळको, आ जे बारी हती अने आ बारी हती एने आपणे वास्तविक चित्रमां दर्शावी शकता नथी, के जे अहींया आ बारी छे जे अहींना भागमां आवे छे અને જે આ બારી છે તે આ પાછળના ભાગમાં આવે છે, તો એને આપણે દર્શાવી શકતા નથી। તમારા પોતાના ઘર જો હોય તો નકશામાં તે જગ્યાએ વર્તુળની નિશાની કરો। તો આપણે અહીંયા વર્તુળની નિશાની આ રીતે કરી શકીએ નકશામાં। તો એક આ બારી છે અને એક આ બારી છે કે જેને આપણે દર્શાવી શકતા નથી। તમારા પોતાના ઘરની રૂપરેખા દર્શાવતો નકશો બનાવવાનો પ્રયત્ન કરો। હવે તમારે તમારા પોતાના ઘરનો રૂપરેખા ધરાવતો નકશો બનાવવાનો છે, તો એ તમારે ઘરે કરવાનું છે। હવે આપણે જોઈએ કે સમઘનનું વાસ્તવિક ચિત્ર, બરાબર બાળકો? સુમિત્ર તથા તેના મિત્રો સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવ્યું। તેમના ચિત્રો કંઈક નીચે મુજબના હતા, બરાબર? એમને સમઘન, આપણે જાણે તો ને સમઘન એટલે શું, છ બાજુવાળો ચોરસ, એને કહેવાય છે સમઘન। તો અહીંયા આપણે જોઈએ કે આ પ્રમાણેના ચિત્રો તેમાંથી આપણને દેખાય છે। તો અહીંયા દેખીએ કે આમાંથી તમને કયું ચિત્ર યોગ્ય લાગે છે તે અંગે ચર્ચા કરો। તો આમાંથી કયું ચિત્ર છે કે જે આપણને યોગ્ય લાગે છે? તો જુઓ બાળકો, એક આ ડી જે યોગ્ય લાગે છે સમઘન જેવું, બરાબર બાળકો? અને ત્યારબાદનું છે ઈ, બરાબર? બીજા બધા આપણને યોગ્ય લાગતા નથી। શું તમે ચિત્ર એફમાં અમુક રેખા દોરી રેખાઓ ઉમેરીને સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવી શકો? તો હા બાળકો, આપણે બનાવી શકીએ। જુઓ, તમે આ રીતે બનાવશો તો તમે સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવી શકશો। આ રીતે આપણે સમઘનનું ચિત્ર બનાવી શકીએ છીએ। તો તમારે પણ આ રીતે બનાવવાનું છે। હવે જોઈએ કે કોયડો, બાળકો, કે એક સમઘન બનાવવા માટે આ આકૃતિઓને વાળવામાં આવી, આપણે આવી આ પ્રમાણની આકૃતિઓ કાપવા માટે આવા આકારો કાપી આવા ચિત્રો દોરી તમે સમઘન બનાવવાનો પ્રયત્ન કરી શકો છો તેને વાળીને। નીચેનામાંથી કયું વાસ્તવિક ચિત્ર તમને યોગ્ય લાગે છે? તો આને આ આકૃતિઓને વાળી અને જો સમઘન બનાવ્યું હોય તો નીચેનામાંથી કયું યોગ્ય લાગે બાળકો? તો જુઓ, અહીં આપણને એ, ડી અને ઈ એ યોગ્ય લાગે છે, બરાબર બાળકો? બીજા આપણને ખોટા લાગે। જો આ પ્રમાણે તમારે કામ ઘરેથી કરવાનું છે કે ભાઈ એક જાડો કાગળનો ટુકડો લેવાનો, તેમાં એ પહેલાં તો આ પ્રમાણેની ચોરસ ખાના પાડી દેવાના, પછી આવી આકૃતિ દોરી દેવાની, પછી ત્યાં તૂટ આ લીડીઓ છે ને ત્યાંથી આપણે આ બોક્સને વાળવાનો પ્રયત્ન કરવાનો, બરાબર? તો તે કેવું લાગશે? તો તમે જોશો કે ઈ, ડી અને એ, ડી અને ઈ એ તમને સાચો લાગશે, બરાબર? હવે બાળકો, આપણે આગળ જોઈએ કે સમઘનનું ચિત્ર બનાવવાની સરળ રીત। હવે તમે આટલા બધા સમઘન જોયા, તો બાળકો તમને સમઘનનું ચિત્ર દોરતા આવડે છે? તો એના માટે એક સરળ રીત છે, શું કરવાનું છે? તો જુઓ, ચંદા આ સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવવા ઈચ્છે છે, તે કંઈક નીચે મુજબ સમઘનનું ચિત્ર બનાવે છે। મેં સમઘનની પાછળની તથા આગળની બાજુ દેખાય તે રીતે આ બે ચોરસ દોર્યા છે। જુઓ, તેને એક ચોરસ દોર્યું છે અને પછી વચ્ચે એક એનું એમાંથી જ પસાર થતું બીજું ચોરસ દોર્યું છે। હવે મેં આ બંને ચોરસના ખૂણાને જોડી દીધા, આથી સમઘનનું વાસ્તવિક ચિત્ર તૈયાર થઈ ગયું। જુઓ, આ રીતે આ જે ખૂણાઓ છે તેને આપણે જોડી દઈએ તો આપણને સમઘનનું વાસ્તવિક ચિત્ર મળી જાય। આ બની ગયો આપણો સમઘન। એવી જ રીતે આ જ રીતે બાજુમાં દર્શાવેલ કુકારનું વાસ્તવિક ચિત્ર બનાવો, તો જો અહીં મેં બનાવ્યું છે, બરાબર? એના માટે આપણે શું કરવાના? આ સમઘન છે એટલે આપણે ચોરસ દોર્યું, આ લંબઘન છે એટલે બે લંબચોરસ દોરવાના। જુઓ, આ રીતે આ રીતે આપણે બે લંબચોરસ દોરવાના અને તેના ખૂણાઓને આપણે જોડી દેવાના।
તો આ રીતે આપણને વાસ્તવિક ચિત્ર મળી જાય આના જેવું. મળી ગયું ને બાળકો? તો એવું જ છે બરાબર. તો આજે આપણે આટલે સુધી જોઈશું. આવતીકાલના વિડીયોમાં આપણે આગળ જોઈશું.